હલો રેખા મમ્મી, રેખા હલો હું રેખા મમ્મી. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં. તો ધમું તો છે ભાવનગર, એને મેં હમણાં કોલ કર્યો હતો, તો એ તો કરે છે અત્યારે એડિટિંગ. બસ હજી જસ્ટ કોલ કરીને નીચે આવી છું, એડિટિંગ કરે છે. કંઈ વાંધો નહીં, એને થોડી વાર પછી ગામડે જાય છે એમ કહે છે. કંઈ વાંધો નહીં, ભલે જાતા, ભલે મોજ કરતા. ને હું ને મમ્મી અત્યારે આવ્યા છીએ નીચે શોપીને લઈને, અને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે મેં. તો ધમું હજી નાસ્તો નથી કર્યો, કેમ કે નાસ્તો કોણ કરી દે અહીંયા. એટલે એમને મેં કીધું છે કે તમારા ફ્રેન્ડને હારે લઈ જાઓ અને તમે છે ને જમી આવો, નાસ્તો ન કરવો હોય તો. તો તમે કે હું જમવા જાઉં છું થોડી વારમાં, કંઈ વાંધો નહીં. ચલો આપણે સોફીને મળવા જઈએ છીએ. સોફુ, હાય સોફી. ગાઈઝ ને હાય કરી દે સોફી. આજે રેખાબેન અમારા સાડી પહેરી છે. રેખાબેન હાય કરી દે. હાય હાય. મહાદેવ કહી દે. મહાદેવ મહાદેવ. સોફુ સોફી સોફી સોફી. નહીં નહીં મહાદેવ મહાદેવ. પલક ને તો મોર્નિંગ થઈ ગયું છે, તમને ખબર હશે. મારે મોર્નિંગ નથી થયું હજી. ચાર વાગે હું પહોંચ્યો, ચાર વાગે સૂતો. ચાર વાગે સૂતા પછી મજા ઊંઘ નથી આવતી. પછી એ ભાઈબંધ નો ફોન આવ્યો, એને પથરી નો દુખાવો થઈ ગયો તો એનો ફોન આવ્યો. પછી એની વાટે રહ્યો, પછી કે મને મૂકવા આવવા પડશે, પણ એનો કોલ ના આવ્યો. ઉઠ્યો તો પલક નો 9 વાગે ફોન આવ્યો. મહાદેવ શું કરો છો આમને? હું તો ઊંઘમાં વાત કરી લીધી. મેં તો 15 મિનિટ મેં તો હું એ કોને ખબર. પછી ઊંઘ પછી નાયો થયો, પછી ખબર પડી લે મેં તો પલક અરે ઊંઘમાં વાત કરી. અત્યારે જાઉં છું મમ્મી પાસે, એટલે કે ગામડે. ગ્લાંજા જોવા જવાની છે આપણે. ગ્લાંજા કમ્પ્લીટ છે ને, સીટ ને કોટ બધું કરાવવા માટે આપ્યું હતું, કેમ કે વેચવાની આપણે મનાઈ કરી દીધી છે, ગાડી નથી દેવી. એટલે પાછો 50-40 હજારનો ખર્ચો અત્યારે આવીને ઊભો છે એમનો, ખાલી તૈયાર કરવા માટે ગાડી. એમ ગાડીમાં અંદર બેસવું મને ગમતું નથી, કેમ કે અમે સ્મેલ આવે છે. સ્મેલ એટલે આવે છે, એટલે સાવ નાનો હતો ત્યારે એને વોશરૂમ ને બધું અંદર કર્યું, તો ગાડીમાં ખબર સ્મેલ બહુ આવે. સીટ આખું બધું સાફ કરાવવા માટે આપી છે, અને એમાં સીટ કવર નવા નાખવા માટે આપી છે, નીચેનું કોટિંગ કરવા માટે આપી છે. તો જઈએ આપણે ત્યાં, શું છે શું નહીં, કેટલા બધી કામ પૂછ્યું, અને લાઇટનું આગળ કરાવવાનું ઈ બાકી. જઈએ ને પછી આપણે ગામડે જવાનું છે. ગામડે આજે સૈત્રી પૂનમનો મેળો છે, આના માટે પીવા માટે પાણી ભરી દઈએ. તો એ નાવા માટે શું કરે છે, પીવે છે ને નાય છે ને પીવે છે ને નાય છે. અલવારો આવી જોઈએ આપણો ઓલો કેમ હોય, એ તો જો મોટું રાખ્યું એને. બધા શાંતિથી રહે છે, ફૂલ ફેમિલી. બે જણા નીચે છે તડકાનો અત્યારે. તમે પણ તમારા જો શેરીમાં ડોગ હોય ને તો પ્લીઝ દિલથી રિક્વેસ્ટ છે કે એની મદદ કરજો. અત્યારે તડકો બહુ પડે છે. પશુ પ્રાણીને ધ્યાન રાખજો, ચકલાનું પણ ધ્યાન રાખજો, જેમાં ડોગનું પણ ધ્યાન રાખજો. એક વ્યક્તિ હમણાં જોઈ નાખું, ડોગ હાલીને જતા હતા ને, તો બિચારે ઘરની આમું થોડુંક ખોઈદું હશે કે સુવા માટે, કે હું સુઈ જાઉં થોડી વાર એમ ત્યાં. તાઈ પછી ભાઈ બહાર નીકળ્યા ને એવડો પથ્થર મારો ડોગને. મેં કીધું ભાઈ ભાઈ માણસે રહે નથી તો ક્યાં જાય, એને થોડી ખબર તમારું ઘર છે. છોડો યાર, ચાલો આપણે ગ્લાંજા પાસે છે. તો ફાઇનલી રેખાબેને જમવાનું બનાવીને આખું છે, શાક રોટલી દાળ ભાત સલાડ. આ શું છે, ઘૂંઘરા, અને મસ્ત મજાના લાડવા છે, અને બટેટા નથી ચીકુ છે. રેખાબેન તો ચાલો જમી લઈએ. ગ્લાંજાની નીચે આ રીતના રબર કોટિંગ કરાયું છે આ ચારે બાજુ, અને સીટો ઘણી સાફ કરી દીધી છે ભાઈ પાછળ. અને હવે એક બે દિવસમાં સીટ કવર નાખવાના છે. પછી બે ત્રણ કામ બીજા જે કીધેલા છે આગની લાઇટના, એ પણ. એટલે ગાડી જોવાઈ ગઈ, કમ્પ્લીટ છે. વાવ મસ્ત થઈ ગઈ. આપણી ગાડી મૂકેલી છે ને એ ભાઈ અત્યારે કહેતા જમવા માટે. તમે કીધું એને ફોન નથી કરવાનો, હું નીકળું ગામડે જવા માટે. તો ચાલો જઈએ આપણે ગામડે, જમવાનું બાકી છે સવાર. તમે પણ મહાદેવના દર્શન કરી લો ને હું ઘરે પહોંચી ગયો છું. અત્યાર સુધી આરામ કર્યો અને રામે વાહો ચોરી દીધો, અને ડોગ દુઃખીથી ડોકે ચોરી દીધી ને અત્યારે થોડું સારું છે. પલકનો ફોન ઉપર ફોન આવે, અને અમે અત્યારે એક આઈફોન મારી પાસે છે નહીં એક્સ્ટ્રા, તો એમાં નંબર કોઈના સેવ નથી, એટલે હું આઈફોન લેવા રેગ્યુલર રીતે મોબાઈલ લે. તો મેં તો આઈફોન લઈ આવી, અને પછી મેં તો નાસ્તો કરી ને પાછા રિટર્ન કરી આવી. ગામમાં મેળો છે, ટ્રાફિક ફૂલે ફૂલ છે અત્યારે. તો અત્યારે જવાનું છે આપણે રાયચુર. અશોકભાઈ છે એ અત્યારે ભૂંગરા બટેટા, અશોકભાઈ અને એને ભૂંગરા બટેટાની લારી કરી છે એ. પછી ક્યાં આપણે મેળાની અંદર, તો એ બીજી છે એટલે આપણે નહીં આવતો. રામ આપણી સાથે છે. મહાદેવ મહાદેવ. ચાલો જઈએ આપણે. રાજુલા પૂછી ગયા ને રીતે મોબાઈલમાં આપણે આવવાનું છે. આઈફોન છે ને અપુભાઈ આપ્યો છે કે આ આઈફોન તમે રાખો થોડા દિવસ માટે, કેમ કે આઈફોન ઘટતો હતો ને, તો મને આ દીધો છે અત્યારે તો ટેમ્પરરી. તો વાગવામાં થઈ ગયા છે 7, અને રેખાબેન ને મેં ઉઠાડ્યા કે મને ભૂખ લાગી છે, તો તમે ઉઠો તો ઉઠા. અને અત્યારે આમાં શું કે લિફ્ટમાં શૂટ લેવું પડ્યું, કેમ કે બહાર બહુ બધું મ્યુઝિક વાગે છે ને એટલે. અત્યારે અમે લોકો જાય છે સેન્ડવિચ લેવા માટે. કા રેખાબેન, રેખાબેન ને ઉઠાડ્યા અત્યારે. વાંધો નહીં, ચલો ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયું. વાંધો નહીં. તો ફાઇનલી મસ્ત મજાની સેન્ડવિચ લઈને ઘરે આવી ગયા છે. ચલો હું નાસ્તો કરી લઉં. કર્યો છો ભાડે? કામ કરતી ને ખૂટ ગઈ એ પર સાડી. અચ્છા, તો ફૂલ લેવા આવ્યા છો? ફૂલ લેવા પૂનમ સદા. હા કથા. હા હા. એકલા રહ્યો છો? કઈ જગ્યાએ રહ્યો છો? ક્યાં રહ્યો છો? એટલે ગ્રામ આપી ગયો પાસે ભલે રહે એકલા.
બસ બસ ને એટલું મફત ભરા માં રહી છે, એકલા રહી છે, કઈ વાંધો નઈ એમને, વાંધો નઈ યાદ રાખજો. હા ન્યા જ રહી છે, એવું છે, વાંધો નઈ એમને જોઈ આપી દો. ઈ માડી હતા, માડી નું કેવું એવું છે કે હું છે ને અહીંયા એકલી રહું છું અને અત્યારે મને ખૂટીયા છે ને પાડી હતી, પછી એક ભાઈએ મને દવા કરી દીધી અને અત્યારે હું મેરડી માની પૂજા કરું છું અને અત્યારે હું ફૂલ લેવા આવું છું. તો ફૂલવાળા ભાઈએ કીધું કે જે પણ ફૂલ લેવા આવે છે ને હું મફતમાં આપું છું. મેં કીધું સારું કહેવાય, તમે પણ આપજો મેં કીધું. અને માડીનો એ કે બહુ ખુશ થઈ ગયા કે એટલું એવી એક 500 રૂપિયાની પણ તમે થોડીક એવી કિંમત પણ આપો ને તો એ ખુશ થઈ જાય. પહેલાં મેં મારી પાસે હાથમાં હતા ને મેં આપી દીધા, એટલે 100 રૂપિયા મારી હાથમાં હતા અને બીજા બાજુ બેઠા એમને 120 રૂપિયા સાથમાં મેં આપી દીધા. એ ખુશ થઈ ગયા અને રોવા જેવા થઈ ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણા 500 રૂપિયા બીજા મેંદો આપીએ તો એનાથી ખુશ થઈ જાય. એટલા માટે તો હવે એ માડી એકલા રહી છે, વિચાર તો કરો એકલા જિંદગી કેમ કાઢવી. ચાલો ને હું ગાઉં છું ઘરે. હવે ઘરે પહોંચીને હવે મહાદેવના દીવા ચાલુ છે, તમને પણ પાછા દર્શન કરાવી તો શણગારવાનું ચાલુ છે. આજે ગામમાં મેળો છે ને, તમે કીધું અશોકભાઈ ને અહીંયા વેચે છે ને, ત્યાં આપણે જઈએ શું વેચે છે જોઈએ. ભાઈએ કરી હતી શું કે આમાં શું છે? હનુમાન જયંતી છે ને, આજે પાછું લિફ્ટ માં જ બ્લોક લઉં છું કેમ કે બાર બહુ બધું મ્યુઝિક વાગે છે, અહીંયા સંભળાતું નથી એટલે અહીંયા શૂટ લીધું છે. એટલે મારો ભાઈ છે ને આવ્યો છે નીચે, ઈ કે ચાલ તને છે ને હનુમાન જયંતી આજે છે ને તો જોવા માટે લઈ જાઓ અને શૂટ લઈ લો અને તમને બતાવો કેવું મસ્ત છે ને ડેકોરેશન કર્યું છે ને. ચલો મહાદેવ. તો અત્યારે 10:30 વાગે હું અને ભાઈ છે ને સોફીને લઈને આટો મરાવવા જાય છે, કેમ કે આખો દિવસ સોફી આજ ઘરે હતી, ખાલી થોડી કરું નીચે લાવી હતી એ જ. સોફી સોફી બાબા જાવું ને? હા જાવું છે. એ તો કેવી મસ્ત મજાની બેગે છે, ચલો જાય છે રેસકોર્સ. સોફી 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 આવી ગઈ રેસકોર્સ. સોફી મજા આવી ગઈ સોફી ને તો. સોફી મેં બોલાવશે એને. તો અમે લોકો ઘરે આવી ગયા અને વાગવામાં થઈ ગયા છે 10 અને રેખાબેન છે ને અમારા માટે મસ્ત મજાના ફૂડલા બનાવ્યા છે. થેન્ક યુ. હું થેન્ક યુ વેલકમ. મારી પાસે માઇક નથી ને અવાજ નહીં આવે. હાલો રેખા મમ્મી, રેખા અલે હું રેખા મમ્મી, રેખા મમ્મી છે ને અમારે દેશી માણસ છે. ગુડ મોર્નિંગ હરર મહાદેવ, કેમ છો બધા? મજા મને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આજે ગામડે છું, તમને ખબર છે કાલે વિડીયોને એન્ડ પણ નહોતો આવ્યો, એટલે મેં કીધું નવા દિવસની શરૂઆત પહેલાં બ્લોગ લેવાની કંઈ મજા નથી આવતી, પણ મેં કીધું બ્લોગ લઈ લઈએ. અને અત્યારે આપણે બુલેટ વેચ દી દીધું છે, NOC આવે છે તો આપણે એના NOC લેવા જવાની છે રાજુલા. તો ચાલો NOC લઈ આવીએ. અને મમ્મી દરવાજો ખોલે છે ને. આજે મારા બૂટ એટલે કે મારા શૂઝ, મારી મોજડી મમ્મીએ ધોઈ નાખી છે, મને ખબર એના પરથી. બોલો ઘરે આવું એટલે બધું ધોવાઈ છે. અને મહાદેવના દર્શન પણ તમે કરી લો. પલકા તો ઉઠી ગયા, સવાર સવાર મને કોલ આવ્યો હતો, હું ઉઠી ગઈ છું. તમે મને ફોન કેમ ન કરો? મહાદેવ 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 મહાદેવ. માતાજીને ગામમાં કહો કે આજે લીલું નાખ્યું છે. ઘરે જેટલી પણ ચાર લાવ્યા થઈ બધી પૂરી થઈ ગઈ, મહિનો નો આવેલી. મેં કીધું બીજી ચાર હવે લેવી પડશે. તો ઘર જવા હું નીકળી ગયો છું, એટલે કે ભાવનગર રાજુલાથી આવી ગયો. પછી મેં બ્લોગ નતો લીધો કેમ કે તબિયત હજી પણ ખરાબ રહી છે. અને પલક કાતા એ બ્લોગ લીધો કે નથી લીધો મને નથી ખબર. તો હું અત્યારે જાઉં છું ઘરે, ભાવનગર જોવા માટે નીકળ્યો છું. તો ચાલો આપણે ભાવનગર જઈએ અને આપણી ગ્લાંજા પડી છે ને એ કામ થાય છે, કેટલું કામ થયું એ જોઈ લઈએ અને ત્યાંથી તમને દેખાડું બધી. મુવા પહોંચી ગયો અને મેં કીધું સંજયભાઈ ને ફોન કર્યો હતો પ્રતિક કેક શોપમાં, કે મેં કીધું તમે આવો આપણે બે જમી લઈએ, કે થોડું થોડું દવા ચાલુ એટલે જમવી પડશે. વાહ વાહ શું વાત છે, હાજર એને અડધો લોક છે ને એટલા માટે. શું કે મજામાં? તો વાંધો નહીં હાલો. જમવામાં છે ને આજે વેજ બિરયાની છે, મેં વેજ બિરયાની ખાઈ. તમે બધું હલકું હલકું ખોરાક છે, કાલે બહાર ખાધું હતું આજે બહાર, મેં કીધું કાંઈ બહાર ખાવું પડે. સંજયભાઈ મહાદેવ મહાદેવ મહાદેવ. તમે ક્યાં હતા? બધા વાટે હતા 2 દિવસ થી. ઓ હાલો હાલો હું આવી ગયો છું. હાલો હાલો તમારી પલક નથી આવી. બસ 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 બે પાણીમાં બેઠા છે. ચાલો ખાવું છે ને? હા ખાવું છે.
આવું છે. ચાલો જમવાન લેતા આવતા રેડો લેતા આવો. પછી મારે બહાર જવું છું ને. હાય, પાણીમાં બેઠા છું. વાહ, પેલા જમવાન આપી દીધું ને ગ્લાંજા પણ આવી ગઈ છે કમ્પ્લીટ થઈને. તો આપણે ગ્લાંજા લઈને જવાનું છે, બીજું કામ છે કરવા માટે.